بسم الله الرحمن الرحيم. فلولا نفر من كل فرقة منهم طائفة ليتفقوا في الدين ولينصروا. وَيُنذِرُ قَوْمَهُمْ إِذَا رَجَعُوا إِلَيْهِمْ لَعَلَّهُمْ يَحْذَرُونَ બિસ્સુબિઝાહિન શૈતાન ઝાઇન રઝીમ બિસ્બિઝાહિ રહમાન રહીમ વ બીનસ્ત વહુ વાહ ખૈરો ના સિરીન વઈન આપણી વાત શકિયાત નમાઝ બાબતે ચાલી રહી હતી અને પાછા દસમાં આપણે એ જગ્યાઓ બાબતે વાત કરી હતી કે જ્યાં નમાઝ બાતે થઈ જાય છે કે અગર નમાઝમાં શક થાય તો એ આઠ જગ્યાઓ હતી કે જ્યાં નમાઝ બિલકુલ ખતમ થઈ જાય છે બાતે થઈ જાય છે અને ફરીથી પડવી પડે છે પણ શક કોને કહેવામાં આવે તેની સ્પષ્ટતા કરવામાં આવી હતી કે શક જહેનમાં આવતા વેત જ નમાજ નથી થઈ જતી કે જેવો દિમાગમાં શક આવ્યો આપે કે નમાઝ ખતમ એમ નથી બલકે શક બાકી રહે શક પેદા થયો આપણે વિચાર્યું પણ કાંઈ રિઝલ્ટ ના આવ્યું કાંઈ પરિણામ ના આવ્યું આપણો શક એમ જ બાકી રહ્યો કે આમ છે કે આમ છે આમ છે કે આમ છે એ જગ્યાની વાત થઈ રહી છે જ્યાં બિલકુલ આપણે વચ્ચે હોય અને કોઈ પરિણામ પર ના પહોંચી શકીએ તો આઠ જગ્યાઓ એવી હતી કે જ્યાં નમાઝ બિલકુલ બાતે થઈ જતી હતી હવે આપણે આજે દસમાં એ નવ જગ્યાઓ બાબતે વાત કરશું કે જ્યાં નમાઝ સહી થઈ શકે છે અને નમાઝની વચ્ચે શક થાય અને એ શકમાં આપણે એમ કરીએ એને જે શરિયત તરીકો બતાવ્યો છે એના પર અમલ કરીએ તો એ નમાઝ સહી થઈ શકે છે અને નમાઝ બાતિલ થવાથી બચી શકે છે એ નવ જગ્યાઓનો તમામનો સંબંધ ચાર રખાતી નમાઝથી છે કારણ કે પાછા દસમાં એ નક્કી થઈ ગયું કે બે રકાતી નમાઝ ને ત્રણ રખાતી નમાઝ એમાં કોઈ ચાન્સ નથી કે આપણે નમાઝને બાકી રાખી શકીએ અગર શક બાકી રહ્યો તો પછી નમાઝ બાતલ થઈ જાય છે ચાર રકાતી જે નમાઝ છે તેમાં નવ જગ્યાઓ એવી છે કે જ્યાં નમાઝ સહી થઈ શકે છે તો પહેલી જગ્યા કે જ્યાં નમાઝ સહી થઈ શકે છે એ છે કે બીજો સજ્દોમાં આપણે જઈએ એના પછી શક થાય અને શક શું છે કે બે બીજી રકાત છે કે ત્રીજી રકાત છે આ શક છે ચાર રકાતી નમાઝમાં આપણે બીજા સજ્જામાં પહોંચ્યા અચ્છા જે બીજા સજામાંથી માથુંથી ઉપાડ્યું પણ બીજા શબ્દોમાં પહોંચી ગયા છે તો બીજા શબ્દોમાં પહોંચી ગયા અને પછી શક થયો કે આ બીજી રકાત છે કે ત્રીજી રકાત છે તો હવે આપણે અહીંયા શું કરવાનું આપણે સમજવાનું કે આ ત્રીજી રકાત છે ત્રીજી રકાત સમજીને નમાજ આગળ વધારવાની કે ત્રીજી પડી પછી ચોથી પડી પછી તશૂદ સલામ નમાજ ખતમ કરી અચ્છા એના પછી શું કરવાનું એના પછી અગર ડાયરેક્ટ ખતમ કરી દીધું તો નહીં એના પછી એનું એક તરીકો છે કે જે કરશું તો આ નમાઝ સહી થઈ જશે તો જ્યારે આપણે નમાજ પૂરી કરી તો એના પછી જે છે આપણે એક રકાત નમાજ એહતિયાત ઊભા રહીને પડવાની છે તો એક રકાત નમાજ ઊભા રહીને પડશું તો આ નમાઝ સહી થઈ જશે તો ફરી સ્પષ્ટ થઈ જાય કે બીજા સજ્જામાં જવા પછી શક થયો કે આ બીજી રકાત છે કે ત્રીજી રકાત છે તો આપણે તેને ત્રીજી સમજવાની છે અને ત્રીજી સમજીને નમાઝને આગળ વધારવાની છે અને આગળ વધાર્યા પછી ચોથી રકાત જ્યારે પૂરી થઈ જાય તશરૂદ સલામ પડી દીધું તો એના પછી એક રકાત નમાઝ એયાત ઊભા થઈને પડવાની છે ઊભા રહીને તો આ નમાઝ યોગ્ય થઈ જશે અને આ શક્ય આ નમાઝ ખરાબ નહીં થાય બીજી જગ્યા કે જ્યાં નમાઝ સહી થઈ શકે છે એ જગ્યા કઈ છે એમાં એ છે કે આમાં પણ જે છે શક થયો છે બીજા સજ્જામાં જવા પછી બીજા સજ્જામાં દાખલ થઈ ગયા આપણે અને શક થયો છે અને શક શું થયો છે કે આ બીજી રકાત છે કે ચોથી રકાત છે શક આ બાબતેનો થયો છે અને બીજા સજ્જામાં દાખલ થઈ આપણે અને શક થયો કે આ બીજી રકાતનો બીજો સજ્જો છે કે ચોથી રકાતનો બીજો સજ્જો છે તો અહીંયા આપણને શું કરવાનું છે કે આપણે ચાર સમજવાની ચાર સમજી નમાજ ખતમ કરવાની અને તશુદ પડી સલામ પડી નમાજ ખતમ કરી એના પછી શું કરવાનું એના પછી બે રકાત નમાજ એયાત ઉભા રહીને પડવાની તો આ નમાજ આપણી સહી થઈ શકે છે તો વાર આપણે સ્પષ્ટ કરીએ કે બીજા સજતામાં શક શું થયો કે આ બીજી રકાત છે કે ચોથી રકાત છે આપણે ચોથી સમજવાની તશહુદ સરામ પડી નમાઝ ખતમ કરવાની અને પછી બે રકાત નમાઝ ઊભા રહીને નમાઝ એહતિયાતની નિયત પડવાની નમાઝ એયાત કઈ રીતે પઢાય એનો તરીકો આગળ આવશે એ નમાઝ એત બેરકાત પડી દેશું તો આ નમાઝ આપણી સહી થઈ જશે ત્રીજી જગ્યા કે જ્યાં નમાઝ સહી થઈ શકે છે એ ત્રીજી જગ્યા કઈ છે કે જ્યાં આપણને સચ શક થયો છે પણ શક ક્યારે થયો કે બીજા સજ્દામાંથી માથું ઉપાડી દીધું એના પછી શક થયો પાછળ બે શકો બીજા સજ્જામાં જવા પછી ગયા હવે આપણે બીજા સજ્દામાંથી માથું ઉપાડી દીધું અને હવે શક થઈ રહ્યો છે શક શું થઈ રહ્યો છે કે આ બીજી છે ત્રીજી છે કે ચોથી છે અને આ પ્રકારનો શક છે કે બીજા સજામાં માથું ઉપાડ્યું હવે શક છે આ બીજી રકાત છે ત્રીજી રકાત છે ચોથી રકાત છે તો અહીંયા શું કરવાનું છે આપણે ચાર સમજવાની છે ચાર સમજી તશુદ પડી સરામ પડી નમાઝ ખતમ કરી એના પછી આપણે કરવાનું એ છે કે બે રકાત નમાઝે એહત્યાત રહીને પડવાની છે અને બે રકાત નમાઝે એહત્યાત બેસીને પડવાની છે તો આ આપણી નમાઝ યોગ્ય થઈ જશે તો ફરી વાત સ્પષ્ટ થઈ જાય કે આમાં શું કરવાનું છે જ્યારે બીજા સજ્જામાંથી આપણે માથું ઊંચું કરી દીધું હવે શક થયો છે આ બીજી રકાત ત્રીજી રકાત કે ચોથી રકાત છે તો એમાં આપણે ચોથી સમજી નમાઝ ખતમ કરવાની છે તશહુદ સરામ પડ્યા પછી બે રકાત તમારે એહતિયાત ઉભારીને અને બે રકાત તમારી એહતિયાત બેસીને પડશો તો આ આપણે નમાઝ સહી થઈ જશે તો આ ત્રીજી હતી ચોથી જગ્યા કે જ્યાં નમાઝ સહી થઈ શકે છે ત્યાંય છે કે શક ત્રણ અને ચારમાં થઈ રહ્યો છે કે ત્રીજી રકાત છે કે ચોથી રકાત છે હવે આ શક કોઈ પણ જગ્યાએ થાય ત્રીજી રકાત અને ચોથી રકાતમાં શક થયો છે જે આમતોર પર કહેવામાં આવે છે કે આ શક માણસોને વધુ થાય કે ત્રીજી રકાત છે કે ચોથી રકાત છે તો ત્રીજી રકાત અને ચોથી રકાતમાં જ્યારે શક થાય તો માણસને ચોથી રકાત સમજવાની એને કે ચોથી રકાત છે નમાઝ પૂરી કરે તશુદ્ધ સરામ વગર પડીને અને એના પછી તેને શું કરવાનું છે કે ઊભો રહીને એક રકાત રકા તમાત પડે અથવા તો બેસીને બે રકાત રકાતમાસ પડી રહે બેમાંથી કોઈ પણ એક ઓપ્શન છે કે યા તો ઊભો રહીને એક રકાત રકામાઝ એહિયાત પડે યા બેસીને બે રકાત રકા તમાત પડે તો અગર આ ઉપર અમર કરશે તો આ એની નમાઝ નમાઝ સહી થઈ જશે કે જ્યાં તેને શક ત્રણ અને ચાર વચ્ચેનો હતો तो आ चार जगह थी पांचवी जगह के जहां नमाज सही થઈ શકે છે અગર શક પેદા થાય અને શક બાકી રહે એમાં એ છે કે શક થયો છે બીજો સજદામાં दाखल થયા પછી બીજો સજદામાં दाखल થયા અને શક થયો શક્ષો થયો કે આ ચોથી રકાત છે કે પાંચમી રકાત છે બીજો સજદામાં दाखल થયા પછી અવશક આગળ નો થયો છે ચોથી કે પાંચમી એમાં શક્તિઓ છે માસને શું કરવાનું છે ચોથી સમજે નમાઝ ખતમ કરે તશહુદ સલામ પડે બાદમાં એ જે છે બે સજ્જાયહુ કરી દે તો આની નમાઝ સહી થઈ જશે કે બીજા સજ્જામાં દાખલ થયા પછી એને શક્તિઓ તો ચોથી અને પાંચમીનો ચોથી સમજી નમાઝ ખતમ કરે બે સજ્જાયહુ કરે એની નમાઝ સહી થઈ જશે આ જ વસ્તુ તેની બીજી જગ્યાએ પણ કામ આવી શકે છે કે જ્યારે એને ચાર અને પાંચનો શક થાય કે બીજા સદ્દમાં દાખલ થયો અને પછી એને શક થયો કે આ ચોથી રકાત છે કે છઠ્ઠી રકાત છે તો આમાં પણ એ થઈ શકે છે એને એ જ રીતે બીજા સદ્દમાં ગયા પછી ત્રીજી જગ્યા કે બીજા સદ્દામાં ગયા પછી તેને શક થાય કે આ ચોથી રકાત છે ચોથાથી ઓછી છે કે ચોથાથી વધુ છે જે ઘણી વાંચ એમ પણ થાય છે કે ચો બીજા સજ્જામાં ગયો અને એને શક્ય કે આ ચોથી છે ત્રીજી છે કે પાંચવી છે અને ત્રણ તરફનો થાય તો અહીંયા એને શું કરવાનું છે અહીંયા ફક્ત બે સજ્જા સાહુ કાફી નથી અહીંયા એને નમાઝ એહત્યાત પણ એક રકાત પડવાની છે અને બે સજ્જા સાહુ પણ કરવાના છે તો આ તેની નમાઝ સહી થઈ જશે અને બીજા સજ્જામાં ગયા પછી શક શું જોઈએ કે આ ચોથી રકાત ત્રીજી રકાત કે પાંચમી રકાત છે ત્રણ વચ્ચે છે તો ચોથી સમજી નમાઝ ખતમ કરે એક રકાત તમારે એહતિયાત પડે બે સજ્જા સાહુ કરે તો આ તેની નમાઝ સહી થઈ જશે આ પાંચ જગ્યા કે જ્યાં નમાઝ સહી થઈ શકે છે છઠ્ઠી જગ્યા કે જ્યાં નમાઝ તેની સહી થઈ શકે છે એમાં છે કયામની આદતમાં એને શક્તિઓ છે જ્યારે ઊભો છે નમાજ માટે હવે કયામની હાલતમાં એને શક છે કે આ ત્રીજી રકાત છે કે પાંચવી રકાત છે શક આ પ્રકારનો છે પહેલો શક ત્રીજી અને પાંચવીનો હવે એને કરવાનું શું છે જેવો એને શક થયો કે ત્રીજીને પાંચવી અને જે શક થયો શક બાકી રહ્યો વિચાર્યું કાંઈ નતીજો ના નીકળ્યો શક બાકી રહ્યો ત્રીજીને પાંચમીનો બેસી જાય તરત કયામની હાથમાં શક થયો હતો બેસી જાય બેસી ગયા પછી તશરુદ પડે સરામ પડે નમાઝ ખતમ કરે આગળ ના વધે કયામમાંથી એમને કે રૂકું કરી દે જેવો કયામમાં શક્યુ કે ત્રીજી પાંચવી છે તરત બેસી જવાનું બેસીને તશરુદ પડે સરામ પડે નમાઝ ખતમ કરે નમાઝ ખતમ કર્યા પછી હવે એને શું કરવાનું છે બે રકાત નમાઝ ઊભા રહીને પડવાની છે નમાઝ એયાત બે રકાત નમાઝ ઉભા રહીને કઈ વખતે કે જ્યારે હારતે કયામમાં ત્રીજી અને પાંચમીનો શક થયો તો શક થયા પછી આગળ નમાઝ નથી વધારવાની તરત બેસી જવાનું છે તશુરુદ સરામ પડી નમાઝ ખતમ કરે નમાઝ ખતમ કર્યા પછી બે રકાત નમાઝે એહતિયાત પડે આ છ જગ્યા સાતવી જગ્યા કે જ્યાં નમાઝ તેની સહી થઈ શકે છે અગર રકતોમાં શક થાય તો એ સાતવી જગ્યા ક્યાં છે કે હાલતે એ છે શક થઈ રહ્યો છે ને કે આ ત્રીજી રકાત છે ચોથી રકાત છે કે પાંચવી રકાત છે અને અહીંયા ત્રણ વસ્તુઓ શક્તિઓ છે હાલત કયામમાં ત્રીજી ચોથી કે પાંચમી આમાં શક્તિઓ છે અહીંયા એને શું કરવાનું છે અહીંયા બેસી જવાનું નથી બેસી જઈને તશૂદ પડે સલામ પડે નમાઝ ખતમ કરે એના પછી એને બે કામ કરવાના છે એને બે રકાત નમાઝ ઉભા રહીને નમાઝ એહતિયાત પડવાની છે અને બે રકાત બેસીને નમાઝ એત પડવાની છે અહીંયા ડબલ જવાબદારી છે ડબલ જવાબદારી છે ઊભા રહીને પણ બે રકાતમાઝ એયાત છે અને બેસીને પણ બે રકાત અમાજ એહતિયાત પડવાની છે તો તેની નમાઝ જે છે એ સહી થઈ જશે આઠવી જગ્યા કે જ્યાં તેની નમાઝ સહી થઈ શકે છે અગર રખતોના મશક શક થાય તો એમાં એ છે કે કયામમાં છે છે ઉભોક નમાઝમાં ઉભેરો છે કયામની હાલતમાં છે અને શક એને થઈ છે કે પાંચવી છે કે છઠ્ઠી છે આ હવે એને શું કરવાનું છે એનો શક બાકી રહ્યો કે પાંચવી છે કે છઠ્ઠી છે એ બેસી જાય બેસી જઈને તશહુદ સરામ પડે અને એના પછી એને બે સજ્જે સાહુ કરવાના છે એની નમાઝ સહી થઈ જશે જ્યારે હાયતે હાલતે કયામમાં પાંચવી અને છઠ્ઠી વચ્ચેનો શક થયો બેસી જાય તુદ્ધ સલામ પાડી નમાઝ ખતમ કરે અને બે સજદે સહુ કરે જો નમાઝ એતિયાત નથી સજદે સહુ કરવાના છે બે એટલે નમાઝ સહી થઈ જશે નવી જગ્યા કે જ્યાં તેની જમાજ સહી થઈ શકે છે અગર ચાર અકાતની નમાઝમાં શક થાય અને આનો સંબંધ પણ કયામની આદતમાં છે હાલતે કયામમાં શક થયો શક શું થયો તેને કે આ ચોથી છે કે પાંચવી છે શક અહીંયા ચોથી ને પાંચવીનો છે પેલાં શક પાંચવીને છઠ્ઠીનો હતો અહીંયા ચોથી ને પાંચવીનો શક છે આ રહેતા શું કરે એ બેસી જાય બેસી જાય તશૂદ પડે સલામ પડે નમાઝ ખતમ કરે અને એના પછી એક રકાત નમાઝ એહતિયાત યા ઊભો રહીને પડે યા બે રકાત નમાઝ એહતિયાત બેસીને પડે બે વસ્તુમાંથી તેને ઓપ્શન છે આ કરે યા આ કરે અને ઈચ્છે તો એક રકાત તમારે ઊભા રહીને પડે નમાજ એહતિયાત અને ઈચ્છે તો બે રકાત તમારે એહિત બેસીને પડે આ કઈ સુરતમાં હતું કે જ્યારે તેને હારતે કયામમાં શક થયો છે ચોથી અને પાંચમી વચ્ચેનો તો આ નવ જગ્યા એવી છે કે જ્યાં અગર ચાર રકાતી નમાઝમાં શક થાય તો તેની નમાઝ યોગ્ય થઈ શકે છે હવે આપણે આગામી દસમાં જે છે એ વસ્તુ બાબતે વાત કરશું કે જ્યાં शक की परवाह करव जरूरी नहीं शक तो था तो रहे कोई बाधो नहीं नमाज में फरक नहीं पड़ता आप बात करसू अत मही सुधी राखी छे व वरहमत व वरको